हेलो स्टूडेंट, ऑल यू आर फाइन। अपने आज JEE नी अंदर नव चेप्टर स्टार्ट करवा जई रह्या छीए, जेनुं नाम छे JSP, जावा सर्वर पेज। हवे JSP शुं छे ए विगतवार आपणे समजीए। JSP નું ફૂલ ફોર્મ થાય જાવા સર્વર પેજ। JSP સર્વલેટ નું એડવાન્સ વર્ઝન છે। સર્વલેટ માં જે આપણે મોટો કોડ ને એવું લખવું પડતું હતું એ JSP એનું સોલ્યુશન આપશે। JSP સર્વલેટ ની જેમ એક સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે, સર્વર સાઇડ ની લેંગ્વેજ છે। ASP.NET, PHP, Servlet ની જેમ આપણ JSP પણ એક સર્વર સાઇડ લેંગ્વેજ છે। વેબસાઇટ ક્રિએટ કરો ત્યારે તમારે કમ્પલસરી Servlet અને JSP નો યુઝ કરવો જ પડે, જો તમે જાવામાં વેબસાઇટ બનાવતા હોય। સર્વર સાઇડ લેંગ્વેજ છે એટલે કે તમે ડાયનેમિક વેબ પેજ આમાં બનાવી શકો, ડેટા સ્ટોર કરી શકો, કેલ્ક્યુલેશન કરી શકો, લોજિકલ ઓપરેશન પરફોર્મ કરી શકો। સર્વર સાઇડ લેંગ્વેજ છે એટલે PHP, ASP, .NET, Servlet ની જેમ। Servlet અને JSP માં શું ફેરફાર છે એ આપણે સમજીએ કે Servlet નું એડવાન્સ વર્ઝન છે એટલે JSP ના કયા કયા એડવાન્ટેજ છે, તો ફાસ્ટર લોડિંગ ઓફ પેજ। પહેલું તો કે તમારે Servlet ની જેમ આમાં ઝાઝો કોડ લખવો પડતો નથી, બહુ ઓછો કોડ હોય એટલે પેજ ને લોડ થતા વાર નહીં લાગે, ફાસ્ટર લોડિંગ ઓફ પેજ। નો બ્રાઉઝર કમ્પેટિબિલિટી ઇસ્યુ, એટલે કોઈ પણ બ્રાઉઝર માં એ રન કરશે, મોઝિલા, ફાયરફોક્સ, ઇન્ટરનેટ એક્સપ્લોરર, ગમે તે બ્રાઉઝર હોય તો એની અંદર એ સપોર્ટ કરશે, એનું આઉટપુટ ડિસ્પ્લે કરશે। મેની સર્વર સપોર્ટેડ, ઘણા બધા સર્વર અલગ અલગ સોફ્ટવેરમાં અલગ અલગ હોય તો એમાં પણ એ સપોર્ટ કરશે। નો નીડ ટુ કમ્પાઇલ બિફોર રન, તો એડવાન્ટેજ શું છે કે Servlet નો કોડ આપણે પહેલા કમ્પાઇલ કરવો પડે, કમ્પાઇલ કરીએ એટલે ડોટ ક્લાસ ફાઇલ બને, આમાં એવું જરૂરી નથી। વિધાઉટ કમ્પાઇલેશન તમે ડાયરેક્ટલી રન કરી શકો, રન કરતી વખતે જો કોઈ પણ એરર હોય તો એ ડિસ્પ્લે કરશે। રાઇટ JSP એલિમેન્ટ ઇન HTML, તમે JSP નો કોડ જે લખો એ એક્ઝામ્પલ જોશો એટલે તમને ખ્યાલ પણ આવશે કે JSP નો તમે જે કાંઈ પણ કોડ લખો છો એ તમારે જાવા નો કોડ લખવાનો હોય પ્લસ તમે HTML નો કોડ સાથે લખી શકો છો, એટલે ડિઝાઇનિંગ પ્લસ સર્વર સાઇડ કોડ બે તમે ભેગું લખી શકો છો, HTML પ્લસ કોડિંગ, બરાબર। HTML એટલે તમે સાથે ડિઝાઇનિંગ પણ કરી શકશો અને જાવાનો કોડ પણ તમે લખી શકશો, એ બે વચ્ચે પ્રોગ્રામિંગમાં કરશો એટલે ખ્યાલ આવશે। HTML નો કોડ તમે જેમ લખો છો એમ લખવાનો, અને જાવાનો કોડ તમારે લેસ ધેન પર્સન્ટેજ થી ચાલુ કરવાનું, પર્સન્ટેજ ગ્રેટર ધેન થી બંધ કરવાનું। એટલે જેટલો ટાઈમ તમારે જાવાનો કોડ લખવાનો હોય ત્યાં તમારે લેસ ધેન પર્સન્ટેજ થી ચાલુ કરવાનું, પર્સન્ટેજ ગ્રેટર ધેન થી બંધ કરવાનું, અને HTML નો કોડ લખવાનો આવે ત્યારે ક્લોઝ કરીને લખવાનું, એક સાથે તમે બે યુઝ કરી શકશો। પેલા HTML નો કોડ લખો, પછી લેસ ધેન પર્સન્ટેજ થી જાવાનો કોડ ચાલુ કર્યો, પર્સન્ટેજ ગ્રેટર ધેન થી જાવાનો કોડ બંધ કર્યો, પાછો HTML નો કોડ લખી શકો, જ્યારે જાવાનો કોડ લખવાનો હોય ત્યારે ચાલુ બંધ કરી શકો। બધી લેંગ્વેજ ની જેમ આના પણ થોડાક ડિસએડવાન્ટેજ છે, જાવા કોડ રિક્વાયર, તો મસ્ટ કોડિંગ કરવું જ પડે, જાવાનો કોડ આવડવો જોઈએ। સિમ્પલ ટાસ્ક ટુ હાર્ડ ટુ કોડ, એટલે અમુક વાર ઈઝી જે ટાસ્ક હોય છે એને કરવામાં થોડીક વાર લાગશે। ડિફિકલ્ટ લૂપિંગ ઇન HTML, તમારે જાવા અને HTML બેને મેન્ટેન કરવું પડશે, ઓક્યુપાઈઝ અ લોટ ઓફ સ્પેસ, સ્પેસ વધારે રોકશે। તમે આને રન ક્યાં કરશો, કેવી રીતે કરશો, સેવ કેવી રીતે કરશો, એ બધું Servlet ની જેમ જ છે। અને ફાઇલને સેવ કરવા માટે .jsp એક્સટેન્શન યુઝ કરવું પડશે, ફાઇલ નું નામ .jsp એક્સટેન્શન, 1.jsp, 2.jsp, 3.jsp જે કઈ પણ તમારે લખવું હોય
हाउ टू कम्पाइल कम्पाइल करवानी जरूर नथी आगळ आपणे कीधुं एम डायरेक्टली रन करवानुं एरर जे काही पण हशे ए त्यां डायरेक्टली डिस्प्ले करशे सेव क्यां करवानुं ओलाने सवलेट फोल्डर नी अंदर सेव करता था अने जेएसपी फोल्डर नी अंदर स्टोर करवानुं सवलेट अने जेएसपी फोल्डर बाजू बाजू में छे यहां तमे मूकी शको रन केवी रीते करवानुं तो सेम सवलेट नी जेम तमारे आने रन करवानुं रहेशे बराबर जेम तमे सवलेट रन करो छो एम ज बराबर हवे सवलेट अने जेएसपी नो डिफरेंस शुं छे समझिए क्यारेक एग्जाम मां पण पूछाय छे पहेलो पॉइंट जे दरेक मां लखेलो छे ए सवलेट नो छे बीजो पॉइंट जे लखेलो छे जेएसपी नो छे सवलेट रन विद इन अ वेब ओर एप्लीकेशन सर्वर सर्विस मेथड फॉरवर्ड क्लाइंट मेसेज टू द सर्वर सर्विस मेथड नो आपणे यूज करी आगळ आपणे जोयुं छे एक्साम्पल आपणे घणा बधा सवलेट नी अंदर जोया एम JSP contain HTML, scriptlet and JSP directive convert into the servlet. Servlet ने service method जे लखेली होय एमा तमारा main code होय जे server side जाय जारे आनी अंदर तमारे एनो अलग थी code आवे जेने JSP directive केवाय अगर तमे topic भणशो एटले ख्याल आवशे ए code servlet JSP तमे जयरे रन करो त्यारे जेएसपी पहला तो सवलेट में ऑटोमेटिकली कन्वर्ट थशे आ मस्ट रिमेम्बर याद रख जयरे जयरे तमे रन करो प्रोग्राम त्यारे त्यारे जेएसपी नो कोड पहला ऑटोमेटिकली सवलेट में रन थशे એટલે સવલેટ નો કોડ જાજો લખવો પડે જ્યારે આમાં ઓછો લખવો પડે એટલે જેએસપી તમે લખો ત્યારે ઓટોમેટિકલી કન્વર્ટ કરશે સવલેટ ની અંદર सवलेट नॉट अलाउ लॉजिकल डिविजन बिट्वीन वॉट इज डिस्प्ले एंड वेब सर्वर साइड सवलेट नी अंदर तमे डिजाइनिंग नथी करी सकता एटले एचटीएमएल नो कोड तमारे लगता नथी जो एचटीएमएल नो कोड लखवो होय तो तमारे एने अलग फाइल बनावी पड़े बराबर ज्यारे जेएसपी नी अंदर तमे लॉजिकल डिविजन बिट्वीन वॉट इज डिस्प्ले एंड सर्वर साइड HTML નો કોડ એટલે કે તમે ડિઝાઇનિંગ અને સર્વર સાઇડ નો કોડ જાવા નો કોડ તમે બે એક જ ફાઇલ માં લખો છો જ્યારે સવલેટ ની અંદર એ અલગ અલગ ફાઇલ માં લખવું પડે બરાબર થર્ડ પોઈન્ટ ઇટ ઇઝ નોટ ઈઝી ટુ મોડિફાય લુક વિધાઉટ ચેન્જિંગ સર્વર સાઇડ કોડિંગ બરાબર સવલેટ ની અંદર બે અલગ અલગ ફાઇલ માં હોય છે જ્યારે આમાં એક જ ફાઇલમાં હોય એટલે એક જ ફાઇલમાં હોય એટલે તમે ડિઝાઇનિંગ અને કોડિંગ બંને એક જ જગ્યાએથી ચેન્જ કરી શકો બરાબર એટલે આ મેઇન ડિફરન્સ છે સવલેટ અને જેએસપી નો પરિવાર રિપીટ કરું છું સવલેટ સર્વિસ મેથડ ની અંદર મેઇન કોડ લખેલો હોય જેએસપી કોડ રન કરો એટલે પહેલા સવલેટ માં જ કન્વર્ટ થાય બીજું કે સવલેટ ની અંદર ડિઝાઇનિંગ વાળો કોડ અલગ ફાઇલ માં અને મેઇન કોડ અલગ ફાઇલ માં જેએસપી ની અંદર આ બંને એક જ ફાઇલ માં હોય એક જ ફાઇલ માં હોય એટલે એને જુદું જુદું લખવાનું હોય એક જ ફાઇલ ની અંદર ડિઝાઇનિંગ નો કોડ અને જાવા નો કોડ જ્યારે ઓલા માં બે અલગ અલગ ફાઇલ માં હોય જેએસપી આર્કિટેક્ચર જેએસપી આર્કિટેક્ચર જેએસપી આર્કિટેક્ચર એટલે જેમ સવલેટ લાઈફ સાયકલ છે એપ્લેટ લાઈફ સાયકલ છે થ્રેડ લાઈફ સાયકલ છે એવી રીતે જેએસપી નું પણ એક આર્કિટેક્ચર છે જેને તમારે ફોલો કરવું પડે જે સ્ટેપ તમે રન કરો ત્યારે આટલા સ્ટેપ રન થાય સ્ટેપ નંબર 1 વેન ધ યુઝર ગોઝ ટુ જેએસપી પેજ બ્રાઉઝર મેક ધ રિક્વેસ્ટ વાયા ઇન્ટરનેટ તમે ફોર એક્ઝામ્પલ સપોઝ ઇન્ટરનેટ ઉપર કોઈ પણ વેબસાઇટ જેએસપી કે સવલેટમાં બનાવેલી છે અને રન કરો છો એટલે તમે સૌથી પહેલા બ્રાઉઝર દ્વારા રિક્વેસ્ટ મોકલશો બરાબર ઇન્ટરનેટ થ્રુ એક રિક્વેસ્ટ જાય સર્વર સુધી સેકન્ડ જેએસપી રિક્વેસ્ટ સેન્ડ ટુ ધ વેબ સર્વર જે રિક્વેસ્ટ તમે મોકલેલી છે એ સર્વર સુધી જાય જો તમે પહેલી વાર કોલ કરાવતા હોય તો જેએસપી ફાઇલ છે એ સવલેટમાં કન્વર્ટ થાય જેએસપી ફાઇલ તમે જે રન કરો છો
पहली बार जो हमे रन करता हो तो ऑटोमेटिकली सवलेट में रन सवलेट नो कोड बनावशे। सवलेट नो कोड एटले डॉट क्लास फाइल बनावशे। कंपाइल करती वक्ते जावा में डॉट क्लास फाइल जनरेट थाय। डॉट क्लास फाइल जनरेट थाय पछी जे रन थाय। એટલે જેએસપી માં તમારે હેલો પ્રિન્ટ કરાવવું હોય તો એક સિમ્પલ લખવાનું છે લેસ ધેન પર્સન્ટેજ આઉટ ડોટ પ્રિન્ટ એલએન અને હેલો અને પર્સન્ટેજ ગ્રેટર ધેન થી બંધ કરવાનું ત્રણ જ લાઈન લેસ ધેન પર્સન્ટેજ આઉટ ડોટ પ્રિન્ટ માં હેલો પર્સન્ટેજ ગ્રેટર ધેન થી બંધ કરવાનું એટલે તમારું હેલો રન થઈ જશે પણ આ હેલો રન થતા પહેલા એ ફાઇલ સવલેટ ના કોડ માં બનાવશે એટલે સવલેટ નો કોડ એટલે પેકેજ ઇમ્પોર્ટ થાય ક્લાસ સર્વિસ મેથડ બને ક્લાસ ની ફાઇલ બને આ બધું ઓટોમેટિકલી જનરેટ થાય સવલેટ ની ફાઇલ બને એટલે ડોટ ક્લાસ ફાઇલ બનશે ડોટ ક્લાસ ફાઇલ બને એટલે HTML એટલે ઓટોમેટિકલી કમ્પાઇલ થઈ જાય કમ્પાઇલ થાય ને પછી રન થશે એટલે જો થર્ડ પોઈન્ટ લખેલો છે The JSP file has been called first time. The JSP file is converted into Sublet. JSP file jaise Sublet ma convert. The Sublet source code is compiled into the class. Compile karo tyare automatically class file bane. Tame Java ma pan jota. Jo pehli baar tame call karayu hoy to init method call thaye nahi to pachi service method call thaye. બરાબર સર્વિસ મેથડ નો જે મેઇન કોડ છે એ એક્ઝિક્યુટ થઈને ઇન્ટરનેટ દ્વારા જે તે યુઝર ને જવાબ પાછો મોકલશે ધ સવલેટ આઉટપુટ ઇઝ સેન્ડ વાયા ઇન્ટરનેટ HTML રિક્વેસ્ટ આર ડિસ્પ્લે ઓન ધ બ્રાઉઝર જે તમે રિક્વેસ્ટ મોકલી હતી એનો આન્સર બ્રાઉઝર ઉપર ડિસ્પ્લે કરશે એટલે આખી પ્રોસેસ શું થઈ તમે રિક્વેસ્ટ મોકલો વાયા ઇન્ટરનેટ સર્વર સુધી જાય જો પહેલી વાર રન કરતા હોય તો એની ક્લાસ ફાઇલ બને એટલે કે સવલેટ કોડમાં કન્વર્ટ થાય પહેલી વાર રન કરતા હોય તો ઇનિટ મેથડ કોલ થાય પહેલી વાર નો કોલ કરતા હોય તો ડાયરેક્ટલી સર્વિસ મેથડ કોલ થાય ત્યાં કેલ્ક્યુલેશન લોજિકલ ઓપરેશન પરફોર્મ કરીને જે તે યુઝરને ઇન્ટરનેટ દ્વારા જવાબ પાછો આપશે અને એના બ્રાઉઝર ઉપર આન્સર ડિસ્પ્લે કરશે બરાબર JSP એક જાવા સાઇડ કોડ છે જાવા સર્વર સાઇડ નો કોડ છે જેમ બીજી બધી લેંગ્વેજ ની જેમ ASP PHP સવલેટ ની છે એટલે ડાયનેમિક વેબ પેજ ક્રિએટ કરવામાં JSP નો યુઝ થાય મેઇન બેનિફિટ એ છે કે JSP ની અંદર તમારે કોડ બહુ ઓછો લખવો પડે જો તમે પહેલી વાર રન કરતા હોય તો JSP સવલેટ ની ફાઇલ માં કન્વર્ટ થાય એની ક્લાસ ફાઇલ બને અને એક્ઝિક્યુટ થાય JSP ની અંદર ડાયનેમિક વેબ પેજ ક્રિએટ કરી શકો ફાસ્ટર પેજ લોડ થાય બ્રાઉઝર કમ્પેટિબિલિટી ઇશ્યુ રહેતો નથી ઘણા બધા સર્વર સપોર્ટ કરશે રન કરવાની જરૂર નથી HTML નો કોડ એક જ ફાઇલ માં લખી શકશો મેં કીધું એમ HTML તમે જેમ લખો છો એમ લખવાનું જાવા નો કોડ આવે ત્યારે લેસ ધેન પર્સન્ટેજ થી ચાલુ કરવાનું જાવા નો કોડ પૂરો થાય એટલે પર્સન્ટેજ ગ્રેટર ધેન થી બંધ કરવાનું આગળ એક્ઝામ્પલ જોશું એટલે તમને ડિટેલ માં ખ્યાલ આવશે પાછો HTML લખવાનું પાછો જાવા નો કોડ આવે તો લેસ ધેન પર્સન્ટેજ માં લખવાનું પર્સન્ટેજ ગ્રેટર ધેન થી બંધ કરવાનું બરાબર .jsp એક્સટેન્શન થી સેવ થાય એને કમ્પાઇલ કરવાની જરૂર નથી ઓટોમેટિકલી રન થશે સવલેટ ની મેઇન કોડ તમે JS સર્વિસ મેથડ ની અંદર લખો ત્યારે આમાં સ્ક્રિપ્ટલેટ આવે JSP ડિરેક્ટિવ એલિમેન્ટ આવશે એની અંદર લખવાનું આવે સવલેટ માં લોજિકલ ફાઇલ HTML ની ફાઇલ ને જાવા ની ફાઇલ તમે બે અલગ અલગ બનાવો છો જ્યારે JSP માં તમારે સેમ ફાઇલ માં લખવાનું આવશે બરાબર અને આપણે આર્કિટેક્ચર જોયું કે તમે બ્રાઉઝર દ્વારા રિક્વેસ્ટ મોકલીને ઇન્ટરનેટ સુધી ઇન્ટરનેટ થી તમારે ડેટા સેન્ડ કરવાનો સર્વર સુધી ડેટા સેન્ડ થાય પછી પહેલી વાર જો રન કરતા હોય તો JSP ની સવલેટ ફાઇલમાં રન થશે પછી પહેલી વાર રન કરતા હોય તો ઇનિટ મેથડ નહીં તો ડાયરેક્ટલી સર્વિસ મેથડ કોલ થાય ઇન્ટરનેટ થી પછી એનો જવાબ પાછો આવશે
અને બ્રાઉઝર ઉપર જે તે યુઝરને જવાબ પાછો મળશે. હોપ તમને આ ખ્યાલ આવ્યો હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ સાથે ભણશું. થેન્ક યુ.